वेलकम टू माय चैनल। आपणे जोईशुं मेकेनिकल स्टीम ट्रेप, बॉल फ्लोट मेकेनिकल स्टीम ट्रेप। हवे जे आ स्टीम ट्रेप छे एने ऊपरथी आपणे बॉडीथी खोलशुं, एना चार बोल छे एने खोली करवाना छे। आ स्टीम ट्रेपनुं नाम छे बॉल फ्लोट मेकेनिकल स्टीम ट्रेप। આ સ્ટીમ ટ્રેપ છે એ સુવિધા એની સુવિધા હોય કે દબાણ અને પ્રવાહ અચાનક વધઘટથી અસર થતી નથી આ જે સ્ટીમ ટ્રેપ છે એના પર। આ ચાર બોલ ખુલી જાય એટલે ધીરેથી બહાર કાઢવાનું છે। આ બે વાલ છે, ફ્લોટ વાલ જે આ બોલ ટાઈપ છે એ ફ્લોટ વાલ છે, અને જે નાનું બોલ ટાઈપ છે એકદમ તમે જોઈ શકો છો, જે પાણી ભરાય અંદર સ્ટીમ, તે સ્ટીમ પાણી ભરે એટલે બોલ ઉપર થાય છે, ઉપર થાય એટલે વાલ્વ ખુલે છે, એટલે વાલ્વ ખુલે એટલે પાણી બહાર આવી જાય છે ત્યાંથી। અને જે એ બહાર આવવાનો જે હોલ છે પાણીનો, તે જે બોડીમાં ફિટ કરે એ ખાસ ધ્યાન રાખવાનું છે। જો જે છે એ થર્મોસ્ટેટિક એર વેન છે, ત્યાંથી એર વેન થઈ શકે છે। ફિટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈશું આપણે। જે આઉટલેટ છે એ હોલ સામસામે મેચ હોવા જોઈએ, આઉટલેટ મેચ નહીં હોય તો એ પછી વાલ્વ કામ નહીં કરે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। બીજું કે એમાં કોઈ કચરો આવી જાય, એ જે પોઈન્ટ છે બોલ પોઈન્ટ, તે કચરો આવી જાય એમાં તો એ ચોક થઈ શકે છે, એટલે રિપેર કરવામાં વર્ક ના કરે, કામ ના કરે તો એ સાફ કરવો પડે, એને ખોલીને ક્લીન કરવો પડે। આ એરોની સાઈડ લગાડશું આપણે, જે બાજુ સ્ટીમનો પ્રવાહ હોય એ સાઈડ આપણે લગાડવામાં આવે છે, એને ઊંધો ફિટ કરશું તો પણ એ કામ નહીં કરે, બંને બાજુ એરો હોય છે, એરોની સાઈડમાં જ લગાડવાનું, એનો પ્રવાહ જે બાજુ સ્ટીમ જતી હોય એ સાઈડ લગાડવામાં આવે છે। આ જે બોડી પર ગાસ્કેટ છે તે ગ્રેફાઇટનું ગાસ્કેટ છે, ગ્રેફાઇટ પેકિંગ છે, એ પેકિંગમાં ખાસ ધ્યાન રાખવું, પેકિંગ નહીં હોય તો લીકેજ આવશે ત્યાંથી, અને ત્યાં ટેફલોન મારીને લોકિંગ કરવું જોઈએ જે હોલ છે જે ત્યાં। આ ખાસ ધ્યાન રાખવાનું, આ જે વિડીયોમાં બતાડે છે એમાં એ બોલ, જે બોલ ફ્લોટિંગ વાલ છે ને જે ડિસ્ચાર્જ કરે છે તે હોલ છે, એ હોલ મેચ નહીં થાય તો પણ કામ નહીં કરે વાલ, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે, એ ત્યાંથી ડિસ્ચાર્જ થઈ જશે તમારું આપણું જે પાણી હોય અંદર સ્ટીમમાં। હવે જોઈશું આપણે આ બોલ, એ જે નાની એ છે તે તમે કાઢીને બોલ રિપેર ચેન્જ કરી શકો, બોલમાં કોઈ હોલ પડી જાય, ડેમેજ થઈ જાય બોલ, તો એ બોલ રિપેર કરી શકાય। અને જે બોલની જે મેન વાલનું નાનું જે હોલ છે આઉટલેટ, તેમાં પણ એ ખાસ ધ્યાન રાખવાનું તમારે, એ ચોક થઈ શકે કે કચરો આવી જાય એમાં, કંઈ આવી જાય કાટ કંઈ બી, તો એ કામ કરવાનું બંધ કરે છે વર્ક કરતું, એટલે એ ખોલીને ચેક કરવું પડે, અને એર ફ્લોટનું જોઈ લેવાનું, એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ કામ કરી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ હોય તે કામ કરતું બંધ થઈ જાય, એટલે એને ક્લીન કરી દેવું પાણીથી, અને બોલને બહાર કાઢી વાર જોઈ લેવાનું કે એમાં કોઈ હોલ છે કે નહીં, હો ડેમેજ હોય તો કામ નહીં કરે, હોલમાં કોઈ નાનું પાણી ભરી જશે અંદર એટલે કામ કરતું બંધ થઈ જશે। તો થેન્ક યુ મિત્રો।